દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે. વાપીમાં 8 ઇંચ વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મોડી રાત્રે વલસાડ રેલવે સ્ટેશનમાં પાણી ભરાયા હતા. પારડીમાં 7.2 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ધરમપુરમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો, તો કપરાડામાં 6.2 ઇંચ વરસાદ, જ્યારે ઉમરગામમાં 5.90 ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં રાત્રે 10 થી 12 વાગ્યા સુધીમાં 1 થી 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે નવસારીમાં છેલ્લા 24 કલાક દરમિયાન 2 ઇંચ, જલાલપુરમાં 2.5 ઇંચ, ગણદેવીમાં 4 ઇંચ, ચીખલીમાં 1.5 ઇંચ અને વાંસદામાં 0.25 ઇંચ, જ્યારે ખેરગામમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. વાપીમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ નોંધાયો છે. ડાંગ, ડભોઈ, સુરત, વડોદરા, વલસાડ, ઓલપાડ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં ગત રાતથી જ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અને હજુ પણ આગામી સમયમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તમામ વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ આવતા જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાની ઘટનાઓ પણ સામે આવી છે. ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા, ક્યાંક રસ્તાઓ બંધ થઈ જતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો સુરતમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઓલપાડમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. વલસાડમાં મોડી રાતથી જે વરસાદનું આગમન થયું હતું તેના કારણે રેલવે સ્ટેશનની અંદર પણ પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી છે. તો વડોદરામાં અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ બંધ કરી દેવાતા વાહન ચાલકો અત્યારે હાલ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ટુ વ્હીલર પણ પાણીમાં ગરકાવ થઈ જાય તેટલા પાણી વડોદરાના માર્ગો પર જોવા મળી રહ્યા છે. તો વરસાદને લઈને માહિતી સાથે અમારી સાથે જોડાઈ ગયા છે મારા સહયોગી ધરા. અત્યારે હાલ વરસાદની શું પરિસ્થિતિ છે અને આગામી સમયમાં કઈ રીતે રહેશે વરસાદની પરિસ્થિતિ જાણીશું સહયોગી ધરા પાસેથી. જી ધરા. જી બિલકુલ પ્રિયંકા, જે રીતે ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, દક્ષિણ ગુજરાતમાં દેહધનાધન વરસાદ વરસી રહ્યો છે. મહત્વના સમાચાર હાલ જે સાંભળી રહ્યા છે આપને જણાવી દઈએ, 20 જિલ્લાના 92 તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે અને સૌથી વધારે વરસાદ વાપીમાં પડ્યો છે. વાપીમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. 8 ઇંચ વરસાદ નોંધાતા વાપીમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. સૌથી વધારે વરસાદ વાપીમાં પડ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. 20 જિલ્લાના 92 તાલુકાઓમાં વરસાદ વરસ્યો. દક્ષિણમાં તો દેહધનાધન વરસાદ શરૂ થયો છે. તો વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. લોકોના ઘરમાં ઘૂંટણ સમા પાણી ભરાતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. તો અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, રોડ રસ્તાઓ બંધ થયા છે, પાણીમાં ગરકાવ થયા છે, ત્યારે લોકોને હાલાકી પડી રહી છે. તો આ તરફ નવસારીની વાત કરવામાં આવે, નવસારીના ખેરગામમાં હજુ પણ વરસાદ યથાવત છે. ખેરગામ તાલુકામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. સવારે 6 થી 8 દરમિયાન 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ખેરગામમાં હજુ પણ વરસાદ યથાવત છે. સવારે 8 થી 9 દરમિયાન 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. મહત્વનું છે કે વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદના કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. 20 જિલ્લાના 92 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધારે વરસાદ વાપીમાં નોંધાયો છે. વાપીમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો 8 ઇંચ વરસાદના કારણે વાપીમાં અનેક વિસ્તારોમાં પાણી ઘરમાં ભરાઈ ગયા છે. લોકોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું. લોકોને બહાર નીકળવામાં, એક જગ્યાથી બીજી જગ્યા પર જવામાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તમામ લોકોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. 20 જિલ્લાના 92 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. ચોમાસાની શરૂઆત વિધિવત થઈ છે ત્યારે વરસાદે એન્ટ્રી કરી છે અને અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સૌથી વધારે વરસાદ વાપીમાં નોંધાયો. વાપીમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો વરસાદની પળે પળની અપડેટ્સ આપ સુધી પહોંચાડી રહ્યા છીએ. News18 ગુજરાતી પર અમે આપને તમામ માહિતી આપી રહ્યા છીએ. હવામાન વિભાગે 24 કલાક વધારે વરસાદ રહેશે તેવી પણ આગાહી કરી છે. ત્યારે 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તે આગાહીના પગલે 15 થી વધારે એનડીઆરએફની ટીમ પણ તૈયાર કરવામાં આવી છે, સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં તો દેહધનાધન વરસાદ પડી રહ્યો છે.
તો આ તરફ નવસારીની વાત કરીએ, નવસારી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. લોકોને તેમજ ખાસ કરીને ધરતીપુત્રોને ખુશ કરી દીધા છે. મેઘરાજાએ વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે પધરામણી કરી આખી રાત તોફાની બેટિંગ કર્યા બાદ સવારે પણ મેઘમહેર યથાવત રહી છે. તો નવસારી શહેરમાં પણ ભારે વરસાદથી અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે. તો બીજી તરફ શહેરમાંથી પસાર થતા કેટલાક ગરનાળા પાણીથી ભરાઈ જતા વાહન વ્યવહાર અટવાઈ ગયો છે. તો ગરનાળામાં પાણી ભરાઈ ચુક્યા છે. ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જવાના આ દ્રશ્યો આપણી સમક્ષ રાખી રહ્યા છીએ. વાહન ચાલકોને ભારે પરેશાની ભોગવાનો વારો આવ્યો છે. દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં પણ મેઘરાજાએ એન્ટ્રી મારી દીધી છે. ત્યારે છેલ્લા 12 કલાકથી નવસારી જિલ્લાની અંદર સર્વત્ર સતત વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે નવસારીના રેલવે સ્ટેશનના હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ. રેલવે સ્ટેશન વિસ્તારનું આ પ્રકાશ ટોકીસ નજીકનું જે ગરનાળું છે એની અંદર આ પાણી ભરાયા છે, અને આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પાણી બિલકુલ નથી ભરાયા. પરંતુ હાલ જો વાત કરવામાં આવે તો વરસાદની સાથે અહીં ફ્રેટ કોરિડોર વિલન બન્યો છે. ફ્રેટ કોરિડોર માટે જે પુરાણ કરવામાં આવ્યું હતું, જેને પગલે આ જે પાણી જે નિકાલના જે રસ્તાઓ હતા એ તમામ બ્લોક થયા છે, તેને કારણે આ પાણી ભરાવાની અહીં સમસ્યા થઈ છે. હાલ જો બીજી વિશેષ આપને વાત કરવામાં આવે તો આ સહિત અહીં નગરપાલિકાના કર્મચારીઓ પણ પહોંચી ચૂક્યા છે, અને આ રેલવે ગરનાળામાંથી પાણી કાઢવા માટે જે મોટર મૂકવામાં આવી રહી છે અને પાણી કાઢવા માટેનો પ્રયત્ન પણ નવસારી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. સમગ્ર બાબતે જો વાત કરવામાં આવે તો છેલ્લા 12 કલાકથી જે વરસાદ વરસી રહ્યો છે અને છેલ્લા 2-3 કલાકમાં જે 2-3 ઇંચ વરસાદ નવસારી જિલ્લામાં સર્વત્ર ખાબક્યો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાની નીચાણવાળા વિસ્તારોમાં સમસ્યા ઊભી થઈ છે. હાલ જો વાત કરવામાં આવે તો હજી સુધી વરસાદી વાતાવરણ સંપૂર્ણ બની રહ્યું છે, અને મેઘરાજા દિવસ દરમિયાન તોફાની બેટિંગ કરે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે. રાજન રાજપૂત, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો વલસાડ અને વાપી માંડવાણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. જો વાત કરવામાં આવે સૌથી વધારે વરસાદ ક્યાં પડ્યો તેની, તો વાપીમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. 8 ઇંચ જેટલો વરસાદ વાપીમાં પડ્યો છે. મહત્વનું છે કે વલસાડ અને વાપીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તો વાપીમાં 8 ઇંચથી વધારે વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. કપરાડામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો વલસાડ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર પણ પાણી ભરાઈ ચૂક્યા છે. વલસાડ અને વાપીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જો વાત કરીએ વરસાદી આંકડાની, તો વાપીમાં 8 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. વલસાડમાં 5.5 ઇંચ વરસાદ, તો ધરમપુરમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો. કપરાડામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. તોમરગામમાં 6 ઇંચ વરસાદે સમગ્ર શહેરને પાણીથી તરબોળ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદથી વલસાડ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ છે ત્યાં પરિસરમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. તો વલસાડમાં ભારે વરસાદથી રેલવે સ્ટેશનમાં પાણી ભરાયા છે. રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે મુસાફરોને હાલાકી પડી છે. રાત્રે વલસાડ અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. લોકોના ઘરમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.